દમણના ભેસલોર ખાતે આવેલ પીસીએલ નામની બંધ કંપનીમાં થયેલી ચોરીની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 3,70,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દમણ પોલીસે ભેસલોરથી કાલડિયા રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન પીસીએલ કંપનીમાંથી સ્ટીલના સામાનની ચોરી કરી બે આરોપીઓ મોહમ્મદ સરતાજ અંસારી અને સમરાજ ગુપ્તાને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1,20,000ની કિંમતનો ચોરીનો સામાન તેમજ ટેમ્પો મળી રૂપિયા 3,70,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તારીખ 13/9/2022ના એક ઇન્ફોર્મેશન મળેલી હતી કે પીસીએલ કંપની બેસલોર જે બંધ હાલતમાં હોય જેમાંથી ચોરી કરી અને ટેમ્પોમાં ભરી અને લઈ જવાના હતા. તે દરમિયાન ત્યાંના પેટ્રોલિંગ સ્ટાફને જાણ કરી અને એમના ઉપર વોચ કરવામાં આવેલી અને વોચ કરતાં એક ટેમ્પો DD03L9341 જે માલ સહિત રસ્તામાં પકડી અને પૂછતાછ કરતાં તેમાં ચોરીનો માલ મળી આવે અને તે સમય દરમિયાન માલ સહિત બે અન્ય વ્યક્તિઓને નાની દમણ પોલીસ સ્ટેશનમાં લાવી અને એમના ઉપર IPC 380/457 મુજબ ગુનો રજીસ્ટર કરી બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એકનું નામ મોહમ્મદ સરતાજ અને બીજાનું નામ રામરાજ જોગરામ. આ બંનેની પૂછતાછ કરતાં ખબર પડેલી કે આમાં અન્ય આરોપી પણ સંડોવાયેલા છે, જેની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે અને માનનીય કોર્ટમાં પેશ કરી તારીખ 16 સુધી એમના પોલીસ કસ્ટડી મળેલ છે. આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે.